સૂચકાંકના ઉપયોગો કાલે આગળના લેક્ચરની અંદર સૂચકાંકની વ્યાખ્યા સામાન્ય સૂચકાંક ત્યારબાદ તેના સૂત્રો અને સામાન્ય સૂચકાંકના લક્ષણો વિશે વાત કરી હતી આજના લેક્ચરમાં સૂચકાંકના ઉપયોગો વિશે જાણીએ અંદર કીધું છે સૂચકાંકના ઉપયોગો તો સૂચકાંક વિશે સામાન્ય ખ્યાલ એવો છે કે સૂચકાંક આંક માત્ર ચલ રાશિની કિંમત તેમજ ભાવ સપાટીની સામાન્ય વધઘટ એટલે કે ચલ રાશિની એટલે કે વસ્તુની જે ભી વસ્તુ છે એની 65% કિંમતો અને ભાવ વધારાની સામાન્ય વધઘટનું માપ શોધવા માટે વપરાય છે એટલે કે કોઈ ભી વસ્તુના ભાવમાં કેટલો વધારો અથવા ઘટાડો થયો છે એ જાણવા માટે પરંતુ હવે તેનો ઉપયોગ ભાવ સપાટીમાં થતી વધઘટના અભ્યાસ પૂરતો સીમિત રહ્યો એટલે એનાથી વધુ ભી ઉપયોગ થાય છે તો કઈ રીતે અત્યારના પરિવર્તનશીલ યુગમાં સૂચકાંકનો ઉપયોગ વિવિધ ક્ષેત્રમાં થતો જોવા મળે છે સૂચકાંક નિર્દેશિત આર્થિક એટલે કે પૈસાને લગતી કોઈ ભી વ્યવહાર હોય એ આર્થિક રાજકીય સામાજિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં થતા ફેરફારનો અભ્યાસ કરવાનું ઉપયોગી આંકડાશાસ્ત્રીય સાધન બન્યું છે અને દેશની આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિમાં થતા ફેરફારનો તુલનાત્મક અભ્યાસ કરી સૂચકાંક દેશના આર્થિક વિકાસની યોજના માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે એટલે શું ઘણી બધી યોજના છે અત્યારે તમે જાણો છો ગવર્નમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે તો યોજનામાં કેટલો ફાયદો થયો છે સૌપ્રથમ જ્યારે યોજનાની શરૂઆત થઈ ત્યારે કેટલા લોકોને એનો લાભ મળ્યો હતો અત્યારેમાં કેટલા લોકોને લાભ મળે છે આ બધી વિષયની જે ટકાવારી જે ઉપયોગ કરવામાં આવે છે ટકાવારી મુખ્ય સૂચકાંકના આધારે નીકળે છે તો જોઈએ એના કેટલાક ઉપયોગો નીચે પ્રમાણે છે એમાં પહેલું છે વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક સૌપ્રથમ પહેલો ટોપિક છે વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક એટલે શું વ્યાપારી પરિસ્થિતિ એટલે સુંદર કીધું છે આ સૂચકાંક દેશના ધંધા અને વેપારની આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિનું સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે આર્થિક પરિસ્થિતિનો ધંધાકીય એકમની વ્યાપારી એટલે ધંધાકીય એકમ કોઈ ભી ધંધાકીય એકમની પરિસ્થિતિ એટલે કે ભાઈ 2015 ની અંદર એક્ઝામ્પલ લઈએ 2015 અને 2021 2015 અને 2021 ની વાત કરીએ 2015 ની અંદર આવક એક્ઝામ્પલ તરીકે લઈ લે આની અંદર કોઈ ભી બાય ફોર્મ લઈ લે એન્જલ 2015 ની અંદર 2015 ની અંદર આવક હતી 6 લાખ રૂપિયા ઉદાહરણ તરીકે લીધેલું છે 2015 માં ફોર્મ ની આવક હતી 6 લાખ રૂપિયા જે 2021 ની અંદર આવી ગઈ છે 12 લાખ રૂપિયા તો ધંધાકીય એકમમાં 50% ધંધાની આવકમાં કેટલા ટકા વધારો થાય છે 50% વધારો થાય છે ધંધાની આવકમાં 50% વધારો થાય છે તો કહી શકાય કે પહેલા 6 લાખ રૂપિયા 2015 માં હતો જે 2021 માં કેટલા થઈ ગયા 12 લાખ રૂપિયા થઈ ગયા મતલબ 50% વધારો આ વેપારી દ્રષ્ટિએ થઈ ગયું કે કોઈ ભી ધંધાકીય એકમ છે તો તેના વેપારી દ્રષ્ટિએ વધારો ઘટાડો જાણવા આર્થિક પરિસ્થિતિ એટલે કે પૈસાને લગતી તમામ આર્થિક પરિસ્થિતિ એટલે કે પૈસાને લગતી તમામ પરિસ્થિતિઓ આના વડે જાણી શકાય ત્યારબાદ આગળ વાત કરીએ જથ્થાબંધ ભાવનો સૂચકાંક બીજું છે જથ્થાબંધ ભાવનો આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફાર માટે શેની વાત છે આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફાર માટે છે આ સૂચકાંક સરકાર
ઉત્પાદનો તથા વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો જેવા કે અર્થતંત્રમાં વસ્તુની માંગ અને પુરવઠો ભવિષ્યની કિંમતનું અનુમાન તથા ભવિષ્યની યોજનામાં ઘડતર માટે ઉપયોગી નીવડે છે। આ સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાના નિયંત્રણ રાખવા માટે જરૂરી પગલાં લે છે। એટલે શું ફુગાવો એટલે શું? સૌ પ્રથમ વાત કરીએ ફુગાવાની। આ ટોપિકમાં જે લઈને લખું છું ફુગાવો, ફુગાવો એટલે શું? તો કે કોઈ ભી વસ્તુની કિંમતમાં એકી સાથે વધારો થઈ જાય તો તેને ફુગાવો કહેવાય। એટલે કે 5 રૂપિયાની વસ્તુ સીધી 50 રૂપિયામાં મળે તો તેને શું કહેવાય? ફુગાવો। 50 રૂપિયા બીને 15 રૂપિયામાં 5 રૂપિયાની વસ્તુના ભાવ સીધા બીજા જ વર્ષની અંદર 15 થઈ જાય અથવા તો એકી સાથે 15 રૂપિયા થઈ જાય તેને ફુગાવો કહેવાય। હા, કોઈ ભી વસ્તુના ભાવ છે ધીરે ધીરે વધે છે તો ફુગાવા તરીકે લઈ શકાય નહીં। તો આ જથ્થાબંધ ભાવનો સૂચકાંકની અંદર સૌપ્રથમ ફુગાવો જે સૂત્ર એમ જોઈએ કે ફુગાવાનું સૂત્ર ભી તમારે યાદ રાખવાનું છે। ફુગાવાનો દર દાખલો આવે છે આના પરથી। ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક શું છે? સૂત્ર માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ફુગાવાના દરનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અહીંયા જે તમે બેઠું અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક। ઓકે, આ સૂત્ર છે ચાલુ વર્ષનો એટલે ખબર છે। જથ્થાબંધ ભાવ એટલે શું? કે એક સામડી જે વસ્તુ લેવામાં આવે છે એકી સાથે જથ્થો લેવામાં આવે એનો જે ભાવ છે એની વાત છે। અગાઉના વર્ષનો એટલે કે આગળ વાત થઈ ગઈ આધાર વર્ષ એ કોઈ બી હોઈ શકે। ઓકે, આગળનું વર્ષ એટલે કે આધાર વર્ષ જ કહેવાય કે આગળનું એટલે કે જે વર્ષ ચાલે છે એના ઉપરનું 2021 ચાલે છે એના ઉપરના તમામ વર્ષો 2021 સિવાયના ઉપરના તમામ વર્ષો છે એ આધાર વર્ષ કહેવાય। ઉપરના ઉપરના તમામ વર્ષ જે છે કેવા કહેવાય? આધાર વર્ષ। અગાઉનું વર્ષ એટલે 2021 ની ઉપરનું એટલે કે 2020 આ અગાઉનું વર્ષ કહેવાશે। શું કહેવાશે? 2021 ની ઉપરનું 2020 એટલે કે અગાઉનું વર્ષ કહેવાય। ઓકે, ત્યારબાદ આગળ વધીએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ એટલે કે લોકોને જીવન જીવવા માટે જરૂરી જે રકમની જરૂર પડતી હોય તો જે વસ્તુની જરૂર પડતી હોય તેની ખરીદ શક્તિ માટેનું કહેવાય। કે આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા ઉપયોગી છે। આ સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા કર્મચારીઓનો પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ, વાસ્તવિક વેતનની ગણતરી કરવા તથા સરકારને કર નીતિ ઘડવા માટે પણ ઉપયોગી થાય છે। ખરીદ શક્તિ એટલે શું? આજે કોઈ ભી વસ્તુ છે તો એની ખરીદ શક્તિ પૈસો 1 રૂપિયો છે તો 1 રૂપિયાની ખરીદ શક્તિ છે એની ખરીદ શક્તિ દર્શાવે છે। કોઈ ભી વસ્તુની જે આપણી જે સેલરી છે તો કોઈ ભી વસ્તુ છે અમાઉન્ટ જે છે એના આધારે ખરીદ શક્તિ નક્કી થાય તો ખરીદ શક્તિ દર્શાવવા માટે નક્કી કરવા માટે જીવન નિર્વાહ ખર્ચનો ઉપયોગ થાય। ત્યારબાદ છે માનવ વિકાસનો સૂચકાંક। આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા એટલે કે માનવીનો વિકાસ સમય દરમિયાન કેટલો થતો જાય છે તે દર્શાવવા માટે માનવ વિકાસ સૂચકાંક થાય। તો ભાઈ 2000 ને
જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ સ્તર નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. જીવન ધોરણ એટલે કે વાત કરી તેમ આગળ 1900ની સાલની અંદર જે લોકો જીવતા હતા એ સમય દરમિયાન જે રીતનું એ લોકોનું જીવન ધોરણ હતું અને અત્યારના જીવન ધોરણમાં કેટલો ફેરફાર થયો તે. ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય દિન પ્રતિદિન ઘટતું જાય છે. ઓકે, પહેલાના સમયના લોકો 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ સુધી જીવતા, જ્યારે આજના વધુમાં વધુ આયુષ્ય જીવે છે, બટ એક એવરેજ અનુસાર ગણીએ તો 63 વર્ષની ઉંમર પુરુષો માટેની, સોરી સ્ત્રીઓ માટેની છે, અને 61 વર્ષની ઉંમર પુરુષો માટેની છે અંદાજિત. ત્યારબાદ તે પરથી માનવીની શક્તિઓનો વિકાસ પણ જાણી શકાય. ત્યારબાદ રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, દેશની જે આવક છે રાષ્ટ્રની આવક કહેવાય, તો આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી બને છે. પંચવર્ષીય યોજના એટલે કે ભાઈ જે બી ગવર્નમેન્ટ આવે છે હવે તો 5 વર્ષની અંદર કયા કયા કામો કરવાના છે, કેટલી રીતે કરશે, કઈ રીતે કરશે, કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશે, આગળના 5 વર્ષીય યોજનાની અંદર કયું કામ કરવું છે, બધી વિશેની માહિતી મેળવવા માટે ઉપયોગ થાય. ત્યારબાદ છે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. બધું એક વખત જોઈ લેવાનું ખાલી. ત્યારબાદ એની અંદર મુદ્દો ખાલી બીજો છે, યાદ રાખવાનો છે, જથ્થાબંધ ભાવનો સૂચકાંક વાળો. ઓકે, બાકીનો એક વખત જોઈ લેવાનું રહેશે. આ સૂચકાંક અંદર કીધું છે ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકમાં, આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. હુન્નર એટલે કે નાના નાના જે ગૃહ ઉદ્યોગો હાલતા હોય એ બધા ઉદ્યોગો છે, તેમજ દેશનો વિકાસ દર વધારવા, ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓ આયોજવા માટે આ સૂચકાંક, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં શું ફેરફાર છે બધું જાણવા માટે ઉપયોગ થાય. અને કૃષિ માટે બી સેમ ટુ સેમ ભાઈ 2010ની અંદર ભારતની કૃષિની અંદર માનવીનું ઉત્પાદન કેટલું હતું, નવા બિયારણોની રોપણી થાય અથવા નવા બિયારણો માર્કેટમાં આવે ત્યારબાદ કેટલું ઉત્પાદન થાય છે, આ બધી પ્રત્યેક વસ્તુ ઉપર ધીરે 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 જે માહિતી મેળવાય છે એને સૂચકાંક કહેવાય. ત્યારબાદ આયાત નિકાસ, દેશની અંદરથી કેટલી વસ્તુ આયાત થતી હતી પહેલા અને અત્યારે કેટલી થાય છે, દેશમાંથી કેટલો નિકાસ પ્રથમ થતો હતો અને અત્યારે કેટલો થાય, બધી વસ્તુ જાણવા માટે. ત્યારબાદ ધંધા રોજગારનો સૂચકાંક, તો અંદર આપ્યું છે આ સૂચકાંકમાં દેશમાં પ્રવૃત્તિ રોજગારી, લોકોને ધંધા રોજગારી એટલે કે બિઝનેસ જે ચાલે છે એમાંથી લોકોને કેટલી રોજગારી મળે છે, કેટલા લોકો બેરોજગાર રહે છે, કયા પ્રકારના ધંધામાંથી વધુ રોજગારી મળે છે, કઈ પ્રવૃત્તિના કારણે રોજગારીનો દર વધે, બધી વસ્તુ જાણવા માટે આ સૂચકાંકનો ઉપયોગ થાય. ત્યારબાદ મૂડીરોકાણનો સૂચકાંક, આ સૂચકાંકમાં શેર સ્ટોક એટલે કે શેર બજાર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેના ભાવમાં થતી વધઘટ અને મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ, એટલે કે શેર બજાર છે, શેરમાં ભાવ કઈ કંપનીના ભાવમાં વધારો થતો હોય, તો કમ્પલસરી વધારો થતો હોય અથવા ઘટાડો થતો હોય એ પણ માહિતી મેળવવા માટે પણ આનો ઉપયોગ થશે. ત્યારબાદ કાચા માલનો સૂચકાંક, આ સૂચકાંકમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરે ઉત્પાદન વેચાણ નીતિઓને માર્ગદર્શન પૂરું પડે, એટલે કે વેચાણની અંદર કાચા માલ સ્ટોકનું કોઈ બી વસ્તુનું વેચાણ કરતા પહેલા બનાવવું પડે, એ વસ્તુ બનાવવા માટે જે કાચું રો મટીરિયલ છે એના ભાવ સૌપ્રથમ કેટલા ભાવમાં કાચો માલ સ્ટોક આવતો હતો, હાલમાં કેટલા ભાવમાં આવે છે, આ બધી માહિતીના આધારે પછી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. આ બધા હતા એ સૂચકાંકના ઉપયોગ હતા, જે એક વખત યાદ રાખી લેવાના, વાંચી લેવાના છે. અને ત્યારબાદ જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને જે સૂત્ર છે આ બે વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, આગળ હવે ટોપિક આવે છે આધાર વર્ષ. તો બે ટોપિક હમજી આધાર વર્ષ વાળા. આધાર વર્ષ
આગળ વાત કરી છે કે આધાર વર્ષ એટલે કે ચાલુ વર્ષની ઉપરના એટલે કે ભૂતકાળના કોઈ પણ વર્ષને આધાર વર્ષ કહી શકાય છે. આધાર વર્ષ એટલે ભૂતકાળના કોઈ પણ વર્ષને શું કહેવાય? આધાર વર્ષ કહેવાય. અંદર કીધું છે સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની એટલે કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. આ વ્યાખ્યા છે, એક વખત ત્રણ વખત લખવાની છે અને મોઢે બી કરવાની રહેશે, એટલે ટીક કરી લેજો. ત્યારબાદ ભૂતકાળનું નિશ્ચિત વર્ષ એટલે કે અગાઉનું વર્ષ અથવા તે પહેલાનું વર્ષ હોય શકે. એક્ઝામ્પલ તરીકે 2020 ની આધાર વર્ષ એટલે 19 બી હોય શકે, 18 પણ હોય શકે, 17 પણ હોય શકે, 16 પણ હોય શકે, એની ઉપર 15 હોય તો 15 બી હોય શકે, કોઈ પણ હોય શકે. અને આધાર વર્ષ કહેવાય કે ભાઈ 2015 લીધો છે તો આધાર વર્ષ, અને 2020 છે ચાલુ વર્ષ. ઓકે, ત્યારબાદ વાત કરી અંદર. દાખલા તરીકે વર્ષ 2016 ની સમયની કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી વર્ષ 2015 સાથે કરવામાં આવે તો વર્ષ 2015 ને આધાર વર્ષ કહેવાય અને વર્ષ 2016 ને શું કહેવાય? ચાલુ વર્ષ કહેવાય. આની અંદર 2020 ના વર્ષની સરખામણી 2015 સાથે કરેલી છે તો ભૂતકાળનું વર્ષ છે 2015, તો એ જે વર્ષ છે એને કહેવાય આધાર વર્ષ, અને આ વર્ષ ચાલુ છે એટલા માટે એને કહેવાય ચાલુ વર્ષ. ત્યારબાદ ખાસ જે વર્ષની અંદર આપેલું છે જે વર્ષના આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. એટલે શું કે એ વર્ષ સામાન્ય હોવું જોઈએ? એટલે શું કે તે વર્ષમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધો, બળવો, હુલ્લડો, હડતાલો, આ કોઈ પણ મતલબ કોઈ ભી દુર્ઘટનાઓ, કૃત્રિમ કે કુદરતી દુર્ઘટના ન બનેલી હોવી જોઈએ એવા જ વર્ષને આધાર વર્ષ લેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આઈ થિંક 2006 માં પૂર આવેલું હતું ત્યારે જે દૂધની બાટલીઓ જે છે દૂધની બોટલો એ મળતી ન હતી, ત્યારે એ સમય દરમિયાન જે મળતી હતી એ 50 રૂપિયાની બોટલ આવતી હતી, 50 રૂપિયાની આવતી હતી, 50 રૂપિયાની આવતી હતી. રેગ્યુલર વર્ષની અંદર 2006 માં પૂર આવ્યા પહેલા આજે છે એ આઈ થિંક 15 યા 16 રૂપિયાની હશે. એક્ઝામ્પલ છે 15 યા 16 રૂપિયાની હતી. વસ્તુ 2005 અને 6 ની ચાલે છે પણ 2006 માં જ્યારે પૂર આવ્યું ને ત્યારે 15 અથવા 16 રૂપિયાની જે બોટલ હતી તે આપણને 50 રૂપિયા મળતી. શાના કારણે? તો કુદરતી આપત્તિના કારણે. હવે વર્ષ 2007 છે અથવા તો 2008 માં પાછું રેગ્યુલર ભાવ આવી ગયો તો અંદાજ રાખીએ કે 18 રૂપિયા ભાવ થઈ ગયો હતો. હવે જો આ વર્ષની એટલે કે 2008 અત્યારે આપણે ચાલુ વર્ષ રાખીએ, એક્ઝામ્પલ તરીકે ચાલુ વર્ષ રાખીએ, તો ચાલુ વર્ષની સરખામણી હું 2006 સાથે કરવા જાઉં તો ધંધો નુકસાન કરે છે. શું કરે છે? અથવા ધંધાકીય એકમની વસ્તુના ભાવમાં ઘટાડો થાય છે, એટલા માટે આ પરિસ્થિતિ સર્જાય અને નુકસાન થાય આવું દર્શાવાય અને ધંધાકીય એકમની ખોટી માહિતી મળે, એટલા માટે આવા જે કોઈ બી કુદરતી આપત્તિવાળા જે વર્ષો હોય અથવા તો કૃત્રિમ આપત્તિવાળા કોઈ બી વર્ષો હોય તેને આધાર વર્ષ તરીકે ગણી શકાય નહીં. ઓકે, તો જોઈએ અંદર આપ્યું છે. વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોય તે જરૂરી છે. લાંબા ભૂતકાળનું વર્ષ એટલે શું? 2020 ની સરખામણી હું 2020 ની સરખામણી છે એ હું 19 અને 20 સાથે ન કરી શકું, 2000 ની સાલ સાથે હજુ કરી શકું, પણ 2019 છે, 1990 છે, ધંધાકીય એકમ ઉપર ડિપેન્ડ કરે. જે સૂચકાંકની માહિતી મેળવનાર ધંધાકીય અથવા તો કોઈ બી ક્ષેત્ર છે એના ઉપર ડિપેન્ડ કરે, બાકી બધું બહુ જૂની 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 માહિતીની સાથે સરખામણી કરી શકાય નહીં. આગળ
जो सामान्य परिस्थिति वालों वर्ष आधार वर्ष तरीके पसंद कराई हुए तो चल की कीमत में असाधारण रीते ऊंची के नीची होवा तो होए तो सूचकांक परिणामों गैर मार्गे दौरे से आनी अंदर सुन दजे माहिती ना जे परिणाम से ने गैर मार्गे दौरे से क्योंकि जे वस्तु ना भाव अंदर सोल ना 50 रुपया थे गया था ये 18 रुपया में बेचा है तो 18 रुपया में बेचा है मोटी वस्तु ना दे परंतु जो आप 50 रुपया नी वस्तु न सरकामणी यहाँ करवा जाए तो नुकसान ही जाए से सु નુકસાની જાય છે 32 રૂપિયા ધંધા કે કમ નુકસાન કરે છે પ્રત્યેક બાટલી ઉપર તો પ્રત્યેક બોટલ ઉપર તો એટલા માટે કહી શકાય કે આ વસ્તુની સરખામણી જે આવા જે કૃત્રિમ કુદરતી આફતો વાળા વર્ષોની અંદર ગણતરીમાં લેવાય ને ચાલો આગળ હવે આના પછીના ટોપિક છે આધાર વર્ષની પસંદગીના હજુ આગળ ટોપિક બાકી છે કે જો સામાન્ય પરિસ્થિતિ વાળો વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરેલો તો અસાધારણ રીતે ઊંચી કે નીચી હોય તો સૂચક અંકના પરિણામો ગેર માર્ગે દોષે નહીં અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાય હવે આધાર વર્ષની પસંદગી માટેની બે રીતો છે જોઈએ પહેલી રીત છે અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત ટૂંકમાં માહિતી મેળવી લઈએ બીજા લેક્ચરની અંદર આની આગળ વાત કરીશું અચલ આધારની રીત એટલે અચલ આધારની રીત એટલે કે આધાર જે છે એ અચળ હોય વર્ષ લખી દઉં છું અહીંયા સમજ માટેના વર્ષ 2008 થી રાખીએ 10 થી રાખીએ ચાલો 2010 15 રાખીએ 15 2016 અહીંયા પણ સેમ ટુ સેમ ઓકે અચલ આધાર અને પરંપરિત આધાર બંને વિશેનો તફાવત ખાલી જે રીત છે ને એ સમજાવું ત્યારબાદ આના જે દાખલા છે પ્લસ આનું જે ડીપલી જે માહિતી આપવાની છે એ આગળના લેક્ચરમાં આપીશું જોઈએ અચલ આધાર અચલ એટલે ફિક્સ થઈ ગયું અચલ કે જે કોઈ ભી વર્ષને આધાર વર્ષ લઈએ તો તે ફિક્સ હશે એટલે કે 2020 માં 2016 ની વાત કરું છું ને આધાર વર્ષ મે 2015 લીધો એટલે અહીંયા થયો કે 2016 ની સરખામણી કોની સાથે કરેલી છે 2015 સાથે 2017 ની સરખામણી કોની સાથે કરી છે 2015 સાથે એટલે કે આનો કહેવાનો મતલબ એવો થાય અચળ થઈ ગયું ફિક્સ થઈ ગયું કેવું થઈ ગયું ફિક્સ થઈ ગયું કે ભાઈ 2015 જે છે એને આધાર તરીકે આધાર વર્ષ તરીકે લેવાનો છે અને 2016 ને કોની સાથે સરખાવો 2015 સાથે 2017 ને 2015 સાથે 2018 ને 2015 સાથે 19 ને 2015 સાથે અને 20 ને પણ 2000 ને 15 સાથે આનો મતલબ એવો થાય કે 2015 આપણો આધાર વર્ષ થઈ ગયો કયો અચળ આધારનો કેનો મતલબ એવો થાય દાખલાની અંદર જ્યારે દાખલો ગણશું ત્યારે વધુ માહિતી મળશે દાખલાની અંદર આ જે 2015 નો જે ભાવ છે ને બધાની નીચે લેવામાં આવશે એટલે કે આધાર વર્ષ તરીકે લેવામાં આવશે ત્યારબાદ પરંપરામાં કેવી રીતે હોય પરંપરા આપણને ખબર જ છે પરંપરા એટલે શું થાય વારસો પરંપરિત એટલે શું થાય વારસો વારસા જેવું છે આપણા દાદા પાસેથી આપણા પપ્પાને મળે આપણા પપ્પા પાસેથી આપણને મળે આપણી પાછળ આપણી પેઢીને મળે તો અહીંયા બી સેમ ટુ સેમ 2020 ની સરખામણી કરવાની 2019 સાથે એટલે કે 2020 માં આધાર વર્ષ લેવા છે એટલે કે આગળનો વર્ષ લેવાય આધાર વર્ષ એટલે કે 2020 માં 2019 ને આધાર વર્ષ 2019 માં 2018 ને 2018 માં 2017 ને 2017 માં 2016 ને 2016 માં 2000 ને અંદરમાં આ પરંપરા છે આનાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા આ પરંપરિત રીતે થાય જ્યારે આ જે છે એ આપણને કેવું કીધું કે ફિક્સ છે 2015 જે છે એના આધારે બધાની ગણતરી થશે તો અહીંયા ઉંડીનો ટોપિક છે અંદર થોડીક જોઈ લે માહિતી
एक काम करिए, सूत्र छे ए सूत्र आजे आधार वर्ष वाळो अचल आधार ની રીત નું સૂત્ર છે એ ભી લખાઈ દઉં છું, કાલે સીધો દાખલો ગણશું. અંદર કીધું છે સૂચકાંક i બરાબર અચલ આધાર ની રીત ચાલે છે. ઓકે, i બરાબર સૂત્ર છે ચાલુ વર્ષની ચલ રાશિ એટલે કે ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. બે થઈ ગઈ ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની, એનું સંજ્ઞાવાચક સૂત્ર છે p1 ના છેદમાં p1 એટલે ચાલુ વર્ષનો ભાવ. આગળ આપણે આવી ગયું છે ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષ એટલે શું થાય p1 ના છેદમાં p0 અહીંયા ગુણ્યા 100 સૂત્ર છે. ચાલુ વર્ષને કહેવાય p1, આધાર વર્ષને કહેવાય p0 ગુણ્યા. આ સૂત્ર છે, આ સૂત્ર યાદ રાખવાનું ખાલી, આ p1 ના છેદમાં p0 ગુણ્યા 100 આ ભી યાદ રાખવાનું, કારણ કે અચલ આધારમાં આધાર વર્ષ ફિક્સ લેવાનો છે એટલા માટે. ઓકે, આ સૂત્ર ભી ત્રણ વાર લખવાનું છે અને કાલે આના દાખલાની શરૂઆત કરીશું અને આધાર વર્ષ વિશે અચલ આધારની રીતમાં અચલ આધારની રીત વિશે થોડી માહિતી મેળવીશું. ઓકે, તો આજ માટે આટલું.